समाचार साबरकांठा थी सामे आव्या छे। साबरकांठा जिला शैक्षणिक संघ संकलन समिति द्वारा धरना प्रदर्शन योजाया हता। विविध पड़तर मांगणीओने लईने शिक्षकोए धरना प्रदर्शन योजाया हता। शिक्षकोनी विविध पड़तर मांगणीओने लईने हिम्मतनगर टावर चौक खाते मौन धरना प्रदर्शन योजाया हता। राज्य सरकार साथे छेल्ला केटलाक समयथी विविध पड़तर मांगणीओने लई चर्चा विचारणा पण कोई उकेल न आव्यो। प्राथमिक उच्चतर माध्यमिक शाळाना आचार्य शिक्षको धरना पर उतर्या छे। आवनार दिवसोमां विविध पड़तर मांगणीओने स्वीकारवामां नहीं आवे तो उग्र आंदोलननी चीमकी पण आपवामां आवी छे। शिक्षणनो पाठ भणावता शिक्षको पोते विरोध प्रदर्शन पर बेसता शिक्षकोमां सरकार सामे भारे नाराजगी जोवा मळी रही छे। हिम्मतनगर तालुकाना आचार्य संघ वतीथी हूँ रजूआत करूँ छूँ कि अमे बधाए नक्की कर्युं छे कि राष्ट्रना विकास माटे सौथी अगत्यनी बाबत शिक्षण गणाय। अने जे शाळानी अंदर शिक्षकों ना होय, क्लार्क ना होय, पटावारा ना होय, હાજલનું રક્ષણ ના હોય તો કેવી રીતે સ્કૂલો ચલાવવી, આ સૌથી મોટો પ્રશ્ન છે। અને અમારો વિરોધ પણ આ છે કે ટૂંક સમયમાં અમને કાયમી શિક્ષકો ફાળવવામાં આવે, અમારી જરૂરિયાતો તરફ સરકાર હકારાત્મક રીતે કામ કરે ને અમારી જરૂરિયાતો પૂરી કરશે તો અમે રાષ્ટ્રના વિકાસ માટે હંમેશા ચિંતિત છીએ અને કામ કરતા રહીશું। અમારી માગણીઓ સંતોષાશે નહીં તો અમે કારા કપડાં પહેરી એક અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય કરવાના છીએ। સુરેશભાઈ પટેલ, હિંમતનગર તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ। ગુજરાત રાજ્ય શાળા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા દરેક તાલુકા મથકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો, જે અગાઉ સરકારે સ્વીકારેલ છે પણ એના ઠરાવો થયેલ નથી, તે ઠરાવો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે અમારો આ ગાંધી ચિંધ્યા માર્ગે આ કાર્યક્રમ ચાલુ રાખવાના છે। આજે હિંમતનગર તાલુકાના તાલુકા મથકે આચાર્યો, શૈક્ષણિક સંઘ અને બધા સંઘો મળીને અહીંયા મૌન ધરણા આજે અમે ધર્યા છે અને આ કાર્યક્રમ હવે પછીના બીજા અઠવાડિયામાં 16-20 સુધી કારા કપડાં ધારણ કરીને વર્ગોમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવાના છીએ અને જ્યાં સુધી અમારી માગણી ન સંતોષાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આ કાર્યક્રમ ચાલુ રહેશે। રમણભાઈ ડી પટેલ, પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા શાળા સંચાલક સંઘ। આજ રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર ગુજરાતના તમામ તાલુકા મથકે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય સિવાય તમામ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરવા નિમિત્તે આજનો કાર્યક્રમ મૌન ધરણા હિંમતનગર તાલુકાના આચાર્યો, સંચાલકો, શિક્ષકો, નોન ટીચિંગ 300-500 સ્ટાફ આજે ઉપસ્થિત છે અને આગામી 22-23 પણ શિક્ષણ કાર્ય સિવાય અમે કારા કપડાં પહેરીને પણ કાર્યક્રમો યોજવાના છીએ। શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિઓ, સરકારના તમામ કાર્યક્રમોનો પણ અમે બહિષ્કાર કરવાનું નક્કી કરેલું છે। જ્યાં સુધી કાયમી ભરતી, ટ્રાક પટાવાળાની ભરતી, શિક્ષકોની ભરતી 11 મહિનાનો કરાર રદ ન થાય, ગ્રાન્ટમાં સુધારો ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો કાર્યક્રમ અમે સરકારનો અમલ મૂકવાના નથી, એવું અમારું યુનિયને નક્કી કરેલું છે। શું નામ તમારું? મારું નામ મહેન્દ્રભાઈ બી પટેલ, સાબરકાંઠા જિલ્લા સંચાલક મંડળના પ્રતિનિધિ। CS19 ટીવી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।